મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે. આ ટ્વીટને લઈને મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો કમલમમાં બેઠકમાં હાજરી મુદ્દે ફોન આવ્યો અને સાથે મારી બાયપાસ સર્જરી કરાઈ હોવાની સૌને ખબર છે. કમલમના નેતાઓ અને બાળકો ગણાવ્યા તેમને, ત્યારે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે તેવું જયનારાયણ વ્યાસે કહ્યું. તો ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે અને કમલમના જે નેતાઓ છે તેમને બાળકો ગણાવ્યા. આ સાથે મારી બાયપાસ સર્જરી કરાઈ હોવાની સૌને ખબર છે. કમલમમાં બેઠકમાં હાજરી મુદ્દે ફોન આવ્યો હતો. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે. કમલમના નેતાઓને બાળકો ગણાવ્યા, આ સાથે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે તેવું પણ જયનારાયણ વ્યાસે કહ્યું. કમલમમાં બેઠક ચાલુતી હતી ત્યારે હાજરી મુદ્દે ફોન આવ્યો, ત્યારે મારી બાયપાસ સર્જરી કરાઈ હોવાની સૌને ખબર છે. તેમ છતાં કમલમના નેતાઓને બાળકો પણ ગણાવવામાં આવ્યા. આ સાથે જયનારાયણ વ્યાસે એમ પણ કહ્યું કે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે અને કમલમના નેતાઓને તેમણે બાળકો પણ ગણાવ્યા છે. તો ભાજપના નેતાને પૂર્વ મંત્રી કહી શકાય તેવા જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે. કમલમમાં જ્યારે બેઠક ચાલતી હતી ત્યારે હાજરી મુદ્દે તેમણે ફોન આપ્યો, ત્યારે તેમણે કહ્યું કે મારી બાયપાસ સર્જરી કરાઈ હોવાની સૌને ખબર છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કામેશ ચોક્સી જોડાયા છે. જી કામેશ, ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે, શું છે અપડેટ? બિલકુલ, આપને જણાવી દઉં કે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે હાલમાં જે આજે ટ્વીટ કર્યું છે ને, ટ્વીટ દ્વારા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પક્ષ મુદ્દે ક્યાંક એમનો બળાપો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. કારણ કે કમલમમાં તેમને બેઠકમાં એક બેઠક યોજાવાની છે અને બેઠકમાં હાજરી મુદ્દે તેમને ફોન આવ્યો હતો તેવો ટ્વીટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. અને સાથે તેમણે જણાવ્યું છે કે તેમને અગાઉ હાલમાં જ તેમને સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું ને તેમની બાયપાસ સર્જરી કરાઈ હતી તેની પણ સૌ લોકોને ખબર છે. એટલે તેમણે ટ્વીટના માધ્યમ દ્વારા ક્યાંક ને ક્યાંક પક્ષ પ્રત્યે બળાપો કાઢ્યો છે. અને તેમણે જણાવ્યું છે કે કમલમના નેતાઓને પણ તેમણે બાળકો ગણાવ્યા છે અને સાથે ખાસ કરીને એક વ્યંગ સામે આવ્યો છે કે જે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે તેવું પણ તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. એટલે કહી શકાય કે આ મુદ્દો જ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે. કારણ કે જો જયનારાયણભાઈ વ્યાસની વાત કરવામાં આવે તો તેઓને ગણના ભાજપના દિગ્ગજ નેતા તરીકે થાય છે અને તેઓ પૂર્વ મંત્રી તરીકે પણ અગાઉ કામગીરી કરી ચૂક્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષની સામે તેમનો આંતરિક રોષ સામે આવ્યો હોય તેવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે. જી કામેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું, તેમને કમલમમાં જ્યારે બેઠક જારી હતી ત્યારે ફોન આવ્યો હતો, ત્યારે તેમણે એવું પણ કહ્યું કે મારી બાયપાસ સર્જરી કરાઈ હોવાની સૌને ખબર છે. તેમ છતાં પણ મીટિંગ અટેન્ડ કરવા માટે તેમને ફોન આવ્યો હતો. ત્યારે કમલમના નેતાઓને જયનારાયણ વ્યાસે બાળકો ગણાવ્યા છે, પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે તેવું પણ જયનારાયણ વ્યાસે કહ્યું. જ્યારે કમલમમાં બેઠક યોજાઈ હતી ત્યારે તેમને ફોન આવ્યો હતો, ત્યારે તેમણે એવું કહ્યું કે સૌને ખબર છે કે મારી બાયપાસ સર્જરી કરાઈ છે. તેમ છતાં પણ તેમને હાજરી મુદ્દે ફોન આવ્યો હતો. આ સાથે તેમણે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે કમલમના નેતાઓ ખરેખર બાળકો જ છે. વધુ માહિતી માટે યજ્ઞેશ દવે જોડાયા છે આપણી સાથે. જે યજ્ઞેશ, જયનારાયણ વ્યાસ એક બાજુ બીમાર છે ને એ બાજુ બેઠકમાં હાજરી મુદ્દે તેમને ફોન આવ્યો છે, આ કેટલું યોગ્ય ગણી શકાય? હેલો જી, જયનારાયણ વ્યાસની જ્યાં સુધી બાબત છે તો જયનારાયણ વ્યાસ એ પાર્ટીના આદરણીય નેતા છે અને અમારા વડીલ નેતા છે અને શીર્ષક નેતૃત્વ પૈકીના એક છે અને એ બીમાર છે એની જાણ અમારા નેતૃત્વને હોય, પરંતુ જ્યારે આ પ્રમાણેની કોન્ફરન્સો થતી હોય એ કોન્ફરન્સોની અંદર પ્રદેશના તમામ નેતૃત્વનો સમાવેશ હતો તેમજ જિલ્લા તાલુકા કક્ષાના નેતૃત્વનો પણ સમાવેશ હતો. એટલે કોલ સેન્ટરના તમામ નેતાઓનું લિસ્ટ આપેલું હોય છે અને લિસ્ટ મુજબ ટેલિફોન થતા હોય છે. એટલે લિસ્ટમાં
જે ફોન કરવાનું એમાં ખ્યાલ ના હોય કે આને કરવાનું છે આને રહી છે, એટલે નેતૃત્વની વસ્તુ અલગ છે અને કોલ લિસ્ટની વસ્તુ અલગ છે. કોલ લિસ્ટમાં આજે 1000 કરતા વધારે લોકો આની અંદર આ બેઠકમાં સામેલ હતા. આ પરિસ્થિતિ હતી. જી, જ્યારે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખ્યાલ નતો રખાયો. લિસ્ટ તૈયાર કરવામાં નથી આવતું, લિસ્ટ તૈયાર જ હોય છે તમામ નેતાઓનું અને એને કોલ સેન્ટરને આપવામાં આવતું હોય છે અને કોલ સેન્ટર એમાંથી ફોન કરતા હોય છે. જી, તેમની તબિયત નાદુરસ્ત છે તેની સૌ કોઈને ખબર છે, તેમ છતાં પણ ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જી, ટ્વીટ કરી, ટ્વીટ અમે જોઈ છે, પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી આ પ્રશ્ન છે ત્યાં આ એક મોટો એવો કોઈ મોટો ઇશ્યુ નથી, પરંતુ એક જનરલ ચાલતી પ્રક્રિયા છે. પ્રક્રિયા મુજબ દરેકને ટપાલ જેમ જતી હોય એવી રીતે દરેકને કોલ પણ જતા હોય છે. તો 1000 કરતા વધારે વ્યક્તિઓનો કોલ થયેલા હોય છે. કયા વ્યક્તિઓ કયા બીમાર હોય છે અને કયા નથી હોતા એ લોકોને ખ્યાલ નથી હોતો. જી, આભાર આપનો. તો ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું ટ્વીટ સામે આવ્યું છે. એક બાજુ તેમની તબિયત નાદુરસ્ત છે, તેમ છતાં પણ કમલમમાં જ્યારે બેઠક યોજાઈ ત્યારે તેમની હાજરી મુદ્દે તેમને ફોન આવ્યો. આ સાથે તેમણે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે કમલમના જે નેતાઓ છે તેઓ બાળકો છે, આ સાથે પાર્ટી ખરેખર બદલાઈ ગઈ છે તેવો પણ ઉલ્લેખ તેમણે તેમના ટ્વીટમાં કર્યો. તો હાલમાં જ જયનારાયણ વ્યાસની બાયપાસ સર્જરી કરાઈ છે અને આ વાતની સૌ કોઈને ખબર છે, તેમ છતાં પણ કમલમમાં બેઠકમાં હાજરી મુદ્દે તેમને ફોન આવ્યો હતો. તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને આ ફોન આવ્યો હતો અને